ઉમરગામ તાલુકામાં સરકારી કચેરીઓમાં અરજદારોના પ્રશ્નો નહીં સાંભળી તેમના પડતર પ્રશ્નોનો નિકાલ નહીં થતો હોવાની ઉઠેલી ફરિયાદો વચ્ચે જિલ્લા કલેક્ટરે મામલતદાર કચેરી ખાતે આવી તાલુકાના પડતર પ્રશ્નો સાંભળી નિકાલ કરવાની સૂચના તંત્રને આપી હતી। ઉમરગામ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શિપ્રા અગ્રેય આવી અને અરજદારોના પ્રશ્નો સાંભળી નિકાલની સૂચના આપી હતી। તેમની મુલાકાત દરમિયાન સોળસુંબા વિસ્તારમાં ભરાતા પાણી તેમજ પાલિકાના વોર્ડ નંબર 4 માં રહેલી ગટરની અધૂરી કામગીરીનો પ્રશ્નની પણ રજૂઆત કરવામાં આવી હતી। ઉમરગામ માયાવંશી વિસ્તારમાં રહું છું, દલિત કાર્યકર્તા છું, મારું નામ રમણભાઈ મૃતુરાજ પૂછે છે અને છેલ્લા વર્ષોથી આજે 3 વર્ષથી ગટરનો લાઈન માટે ડેમેજ લાઈન લગાવેલી એમાં 3 વિસ્તારમાંથી પાણી કાઢવા જોઈએ। આજે દલિત વિસ્તારની અંદર દરેક પાણી ભરીને આજે હોળો થઈ ગયો છે। આજે દલિત સમાજ જો વરસાદ અને ધરતી દરિયાનું જો પાણી અંદર આવશે તો ત્યારે દલિતોને એક રહેવાની જગ્યા નથી રહેવાની। આ પ્રશ્નનો હું વારંવાર રજૂઆત ચીફ ઓફિસરને કરતા કાલે કમિશનરને પણ જાણ કરતા તો કમિશનર પણ એ પોતાને હા હા થઈ જશે એમ કરીને ખો આપીને જતા રહ્યા। તો આ વિસ્તાર દલિતોને કંઈ એ નથી, દલિતો કોઈ કાર્ય કરતા નથી, દલિતોને અન્યાય થશે। આજ બાબા સાહેબ આંબેડકર અમારા હકના માટે અમે હકના માટે લડીએ છીએ, અમારા પોતાના હક માટે લડીએ છીએ, શા માટે આ મને અન્યાય કરે છે મારા માટે? આજે કલેક્ટર મેડમને એમને રજૂઆત કરી કે ભાઈ આ પ્રશ્ન છે તો આ જૂનો પ્રશ્ન છે, હાલ થઈ તો મેં કહું થર પર પ્રશ્ન કરો અને થર પર તમે નિરીક્ષણ કરો મેડમ, તો ખબર પડશે કે અમારા દલિતો વિસ્તારની શું દશા છે। પરંતુ મેડમે સાંભળીને અમને કીધું છે કે આ જૂનો પ્રશ્ન તો અમે જ્યારે ચીફ ઓફિસને જાણ કરીશું અને તે પર અમે એ લોકો કાર્યવાહી કરશે। હું નારગોલનો પ્રવીણ મોરાભાઈ બારિયા, નારગોલ રહેવાસી, નારગોલ સર, મારે આ મામલતદાર સાહેબને મેં એક અરજી સુધારા માટે આપી હતી કે જે ખાતામાં સુધારો કરાયો હતો 35-90 અને 36-11 એન્ટ્રી મુજબ નામો કમી કરાવ્યા હતા 2 મહિનાનો ખોઈના, એ મુજબ મને 2004નો ઉતારો લીધો હતો, મને પાછા નામો કમી થયેલો ઉતારો સુધારો મળી ગયો હતો। એ પછીથી મેં પાછો ઉતારો 2020માં લીધો તો મને પાછા બધા પૂરા જે ખોટા નામો હતા આગળના ચડાવેલા એ બધા નામો પાછો ઉતારો મળી ગયો હતો। એ પછીથી મેં 2005 જાન્યુઆરી 2021માં પાછળ મેં અરજી આપી છે, એ મને 8 મહિના 9 મહિના સુધી મને એનો કોઈ નિકાલ નહીં મળ્યો કે અરજી જ ખોવાઈ હતી કે ક્યાં ગળી હોય, પછીથી અરજી મળી તો આજ સુધી મને આનો કોઈ નિકાલ મળ્યો નથી। તે વચ્ચે સેવા સેતુ કાર્યક્રમ 4 એપ્રિલ 2022માં રમણભાઈના સેવા સેતુ કાર્યક્રમમાં આપી હતી ત્યારે પણ કીધું હતું, પણ ત્યાં પછીથી પણ 3 મહિના થઈ ગયા હજુ સુધી મને નિકાલ મળ્યો નથી।